असलाकुम हलो गाइज आई एम बेक विथ वन मोर विडियो लास्ट विडियो में आप टाइप्स ऑफ टेन्स आस्पेक्ट्स ऑफ टेन्सल प्रेजेंटेन्स विषय जुड़ू थोड़ू आज आई एम गोइंग टू टॉक अबाउट सीम्पल पास टेन्स हमें अपने सीम्पल पास टेन्स विषय जो है एना पेला लेट्स रिवाइज सीम्पल प्रेजेंटेन्स लेट्स सी ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટેન્સ હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર મેં લાસ્ટ પીરિયડમાં એટલે કે લાસ્ટ વિડીયોમાં તમને કીધું હતું કે એની બે ફોર્મેશન્સ થાય છે એફર્મેટિવ સેન્ટેન્સની એક હોય છે આઈ વી યુ દે અને બહુ વચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ અને બીજી હોય છે હી શી ઈટ અને એક વચન હોય તો ક્રિયાપદ સાથે એસ કે ઇ ચાલો એને એક્ઝામ્પલ સાથે જોઈએ હવે આઈ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ

અને હેલ્પિંગ વર્બ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કયા આવશે ડુ અને ડસ ચાલો એક્ઝામ્પલ પરથી જોઈએ આઈ આઈ વી યુ અ ધે અને બહુવચન હોય તો ડુ વપરાશે હી શી ઇટ અને એકવચન હોય તો ડસ વપરાય છે પ્લસ ક્રિયાપદનો મૂળ રૂપ અહીંયા એસ કે યસ વપરાતો નથી આઈ ડુ નોટ પેઇન્ટ હવે યુ છે એટલે એની બી સાથે ડુ વપરાશે

પછી છે શી હવે સી સાથે શું વપરાશે એટલે ડ શી અને મેં શું કીધું કે ક્વોશન માર્ક હોય કે નેગેટિવ હોય તો ક્રિયાપદનો મૂળ રૂપ એટલે અહીંયા આવી જશે મૂળ રૂપ ડ સી પેન્ટ એટલે સિમ્પલ પ્રેસન્ટેન્સ આઈ હોપ કે ખ્યાલ આવી ગયું હશે તમને જ્યારે એફર્મેટિવ સેન્ટેન્સ હોય તો નો મૂળ રૂપ અથવા તો એસ કે ઈ એસ અને જ્યારે નેગેટિવ અને ઇન્ટોરોગેટિવ સેન્ટેન્સ હોય તો હેલ્પિંગ વો ડુ અને ડઝ વપરાશે okay now let's see simple past tense simple past tense એટલે સાદો ભૂતકાળ હવે સાદા ભૂતકાળને જોઈએ તો એની ડેફિનેશન ઇટ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ અબાઉટ એન એક્ટિવિટી દેટ ઇઝ ડન ઇન ધ પાસ્ટ હવે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ સાના માટે થાય છે તો સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ એવી એક્ટિવિટીઝ એવા એક્શન્સને દર્શાવવા માટે થાય છે જે પાસ્ટમાં થઈ ગઈ હોય પ્લસ હવે જે સિમ્પલ પાસટેન્સ છે એના જે વોપ્સ છે એનું વોર્પ ફોમ મેળવવું હોય તો નોર્મલી ધ સિમ્પલ પાસ ટેન્સ ઓફ અન એટ્સ ડી ઓર ઈડી એટ ધ એન્ડ ઓફ અ વોપ એટલે તમારું જે ક્રિયાપદનું મૂળ રૂપ છે એના અંતમાં આપણે ડી કે ઈડી લગાવીએ એટલે સિમ્પલ પાસ ટેન્સ આપણને મળી જાય છે ચાલો એને ટેબલ પરથી સમજીએ તો એનું ટેબલ વર્ક ફોર્મ મેળવવાનું ટેબલ જોઈ લઈએ અહિયાં એક ટેબલ છે એટલે ચાર્ટ છે એની અંદર મે ઘણા બધા વર્ક ફોર્મ લખ્યા છે અને બધા સેકન્ડ ફોર્મ છે જુઓ કોલ્ડ લાફ્ટેલ્ડ વેન્ટ ટોલ્ડ ગેવ એડવાઇસ્ડ હવે આ તમને વધારે ક્લિયર કેરે થાય જ્યારે તમે એના ટેબલને જુઓ ત્યારે ચાલો જોઈએ ઓકે હવે અહીંયા છે રૂટ વર્બ્સ રૂટ વર્ટ વર્બ્સને શું કહેવાય છે ક્રિયાપદના મૂળ રૂપ પછી પાસ્ટ ટેન્સ એટલે શું થાય છે તો ટેન્સ એટલે સેકન્ડ ફોર્મ અને પછી છે પાસ પાર્ટિસિપલ પાસ પાર્ટિસિપલ એટલે શું થાય છે તો પાસ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનો થર્ડ ફોર્મ એટલે ભૂત કૃદંત હવે અહીંયા રૂટ વર્કમાં શું લખ્યું છે કોલ હવે કોલ નો સેકન્ડ ફોર્મ કોલ્ડ હવે નોર્મલી યાદ રાખવાનું કે જ્યારે ડી અને ઈડી લગાવવામાં આવે છે તો થર્ડ ફોર્મ સેમ થાય છે જુઓ અહીંયા બધામાં સેમ જ આવશે કોલ સેકન્ડ ફોર્મ કોલ્ડ અને થર્ડ ફોર્મ બી કોલ્ડ છે એવી જ રીતે ફેલ સેકન્ડ ફોર્મ ફેલ્ડ હવે અહીંયા તમે ધ્યાન આપી શકો છો કે રૂટ વર્ગની સાથે સેકન્ડ ફોર્મ બનાવવા માટે ઈડી કોલ સાથે શું લગાવ્યું છે ઈડી ફેલ સાથે શું લગાવ્યું છે ઈડી અને એવી જ રીતે લાફ લાફ સાથે બી શું લગાવ્યું છે ઈડી એટલે સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ મળી જાય છે એવી જ રીતે એડવાઇસ એડવાઇસ નો સેકન્ડ ફોર્મ બી શું થાય છે એડવાઇસ અને થર્ડ ફોર્મ બી સેમ પણ બધામાં જ આપણે ઈડી કે ડી નથી લગાવતા ઘણા બધા વર્ડ્સ એના ફોર્મ્સ અલગ અલગ બનતા હોય છે જેમ કે ગો ગોનો સેકન્ડ ફોર્મ થાય છે વેન્ટ અને થર્ડ ફોર્મ થાય છે ગોન એવી જ રીતે ગીવ ગીવનો સેકન્ડ ફોર્મ ગેવ અને એનો થર્ડ ફોર્મ બને છે ગીવન એવી જ રીતે ટેલ ટેલનો સેકન્ડ ફોર્મ ટોલ્ડ અને થર્ડ ફોર્મ બી શું થાય છે ટોલ્ડ એટલે આ ટેબલ જે છે એ તમારા માટે એક્ઝામમાં બી ખૂબ જ ઉપયોગી છે તમને જેટલા બી ગ્રામર પોઈન્ટ છે એમાં આ ટેન્સના વર્ક ફોર્મ્સ તમને ખ્યાલ હોવા જરૂરી છે એટલે આવા જ બીજા બી ઘણા બધા વર્બ્સ છે એના બી વર્ક ફોર્મ્સ તમે તૈયાર કરશો ઓકે ચાલો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના એફોર્મેટિવ ફોર્મને જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સનો એફર્મેટિવ ફોર્મ એફર્મેટિવ એટલે વિધાન વાક્ય ફૂલ સ્ટોપ તો એની અંદર ફોર્મેશન સબ્જેક્ટ પ્લસ પાસ્ટ ટેન્સ પાસટેન્સને ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ બી કહેવાય છે પ્લસ અધર વર્ડ્સ હવે તો એની અંદર હવે સિમ્પલ પ્રેઝન્ટેન્સની જેમ આની રચના અલગ નથી હોતી આની એક જ રચના છે એટલે કે તમારા કોઈ બી સબ્જેક્ટ હોય એ બધાની સાથે ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ વપરાય છે સબ્જેક્ટ પ્લસ પાસ્ટ ટેન્સ પ્લસ અધર વર્ડ્સ હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ કેવી રીતે ઓળખાય તો એના માટે આપણને ઘણા બધા ઇન્ડિકેટર્સ આપેલા હોય છે જેમ કે યસ્ટરડે લાસ્ટ હવે લાસ્ટ એટલે ખાલી લાસ્ટ નહીં લાસ્ટ મંથ લાસ્ટ વીક લાસ્ટ યર લાસ્ટ લાસ્ટ મંડે લાસ્ટ સન્ડે આમ કરીને ઘણા બધા વર્ડ્સ તમે યુઝ કરી શકો છો લાસ્ટની સાથે લોંગ લોંગ અગો વન્સ એટસેટ્રા આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ તમને મળી જશે હવે એક્ઝામ્પલ પરથી આપણે એફર્મેટિવ સેન્ટેન્સને સમજીએ તો ચાલો જોઈએ આઈ ડાન્સ ઇન ધ પાર્ટી યસ્ટરડે હવે યસ્ટરડે જોઈને તરત જ ખ્યાલ આવશે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે હવે એની અંદર હવે અહીંયા ક્રિયા કઈ છે ડાન્સ કરવાની હવે ડાન્સ કરવાની ક્રિયા છે તો ડાન્સનો સેકન્ડ ફોર્મ આવશે કેમ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે ડાન્સનો સેકન્ડ ફોર્મ શું થઈ ગયું ડાન્સ

થર્ડ એક્ઝામ્પલ જોઈએ તો પુલ રમી રહ્યો છે તો એના માટે હી પ્લેડ પુલ લાસ્ટ વીક હવે લાસ્ટ વીક છે એટલે તરત જ ખ્યાલ આવશે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અને રમી રહ્યો છે એટલે અહીંયા શું થઈ જશે પ્લેનો સેકન્ડ ફોર્મ પ્લેડ એટલે ત્રણ એક્ઝામ્પલ ફૂલ સ્ટોપવાળા એના પરથી તમને ખ્યાલ આવે છે કે જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ બીજું કંઈ ધ્યાન રાખવાનું નથી હવે બીજું કે આગળના ક્લિપિંગમાં મેં તમને કીધું કે જ્યારે બી આપણે નોર્મલી સિમ્પલ પાસ્ટ ટેન્સ શોધવું હોય એટલે કે પાસ્ટ ટેન્સ સેકન્ડ ફોર્મ શોધવું હોય કે બનાવવું હોય તો આપણે ક્રિયાપદમાં ડી અથવા તો ઈડી લગાવીએ છીએ અહીંયા જુઓ તો તમને ક્લિયર થશે ડાન્સ ડાન્સને સેકન્ડ ફોર્મ કેવી રીતે બનાવ્યું છે ડી લગાવ્યું એટલે સેકન્ડ ફોર્મ મળી ગયું બેક એની અંદર બી ડી લગાવ્યું એટલે સેકન્ડ ફોર્મ મળી ગયું પ્લે પ્લેની અંદર ખાલી ડી નહીં પણ ઈડી લગાવ્યું એટલે સેકન્ડ ફોર્મ મળી ગયું છે એટલે આને ધ્યાન રાખવાનું ચાલો નેક્સ્ટ જોઈએ નેગેટિવ ફોર્મ હવે નેગેટિવ ફોર્મ કેવી રીતે બને છે જેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર તમે ડુ કે ડઝ વાપરીને નેગેટિવ સેન્ટેન્સ બનાવ છો એવી જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર ડઝ નહીં પણ ડુ ડૂડઝનો સેકન્ડ ફોર્મ ડીડ વપરાય છે એટલે સબ્જેક્ટ પ્લસ ડીટ પ્લસ નોટ પ્લસ વોક પ્લસ અધર વર્ડ્સ વપરાય છે એટલે કે અહીંયા નેગેટિવ બનાવવા સિમ્પલ પાસ ટેન્સના વાક્યને નેગેટિવ બનાવવા માટે ડેટ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનો મૂળ રૂપ વપરાય છે ચાલો એક્ઝામ્પલ પરથી જોઈએ તો આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ ઓન સન્ડે ઓન સન્ડે એટલે પાસ થઈ ગયું એટલે નથી રમ્યું રમે છે નહીં કરતો શું કહે છે નથી રમું એટલે આઈ નેગેટિવ બનાવવાનું છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડીડ અને નોટ અને ક્રિયાપદનો મૂળ રૂપ અહીંયા સેકન્ડ ફોર્મ થશે નહીં નેગેટિવમાં હંમેશા ક્રિયાપદનો મૂળ રૂપ કેમ કે ડીડ ઓલરેડી સેકન્ડ ફોર્મ છે આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ ઓન સન્ડે બીજો એક્ઝામ્પલ જોઈએ વી ડીડ નોટ ગો ટુ ધ સ્કૂલ યસ્ટરડે ગઈકાલે સ્કૂલે નથી ગયા હતા એટલે વી હવે ગમે તે સબ્જેક્ટ હોય બધાની સાથે સિમ્પલ પેસ્ટમાં ડીડ લગાય છે નેગેટિવ ફોર્મમાં એટલે વી ડીડ નેગેટિવ છે એટલે નોટ અને ક્રિયાપદનો મૂળ રૂપ એટલે ગો વી ડીડ નોટ ગો ટુ ધ સ્કૂલ યસ્ટરડે બીજો એક્ઝામ્પલ જોઈએ તો બીજા એક્ઝામ્પલમાં મમ્મી ગુસ્સે છે તો જોઈએ શું છે મમ્મી ડીડ નોટ ગેટ એંગ્રી વિથ મી લાસ્ટ વીક હવે ગયા અઠવાડિયે મમ્મી મારાથી ગુસ્સે હતા નહીં એટલે मम्मी डिड नॉट गेट क्रियापद નો 3 રૂપ मम्मी डिड नॉट गेट एंग्री विद मी लास्ट वीक એટલે નેગેટિવ માં શું યાદ રાખવાનું છે ડીડ + નોટ + વર્બ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર નેગેટિવ બનાવવા માટે ડીડ + નોટ + ક્રિયાપદ નો 3 રૂપ ચાલો આગળ જોઈએ તો આગળ હવે ઇન્ટરોગેટિવ એટલે ક્વેશ્ચન બ જેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડૂડ આગળ આવે છે એવી જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર ડીડ આગળ આવી જશે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વ પ્લસ અધર વર્ડ્સ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે એટલે ક્વેશ્ચન માર્ક તો આવવાનો જ છે ચાલો એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલની અંદર ડીડ હી ફ્લાય કાઇટ હાઈ હવે ક્વેશ્ચન માર્ક બનાવવાનો છે એટલે ડીડ પહેલાં આવી ગયું પછી સબ્જેક્ટમાં હી અને વર એટલે ક્રિયાપદનું મૂળરૂપ રૂપ છે તો ડી ફ્લાય કાઇટ હાઈ અને ક્વેશ્ચન માર્ક છે એટલે ક્વેશ્ચન માર્ક તો આવવાનો જ છે ઇન્ટરોગેટિવ છે બીજો એક્ઝામ્પલ જોઈએ તો પોલીસે ચોરને પકડ્યું છે તો જોઈએ શું બોલે છે ડી ધ પોલિસમેન કેચ ધ થી હવે ક્વેશ્ચન માર્ક છે એટલે ડીટ પહેલા પછી સબ્જેક્ટ ધ પોલિસમેન અને પછી વર્ક કેચ અને પછી અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક આવશે કેમ કે ઇન્ટરોગેટિવ છે ડેટ ધ પોલિસમેન કેચ ધ થી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો હવે છોકરો જે છે એ દાદા દાદી સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે તો શું પૂછે છે ડીડ હી ક્વોલિટી ટાઈમ વિથ ક્વેશ્ચન એટલે દીડ અને છોકરા માટે છે એટલે હી અને ક્રિયાપદનો મૂળ રૂપ ડીડ હી સ્પેન્ડ ક્વોલિટી ટાઈમ વિથ હિઝ ગ્રેન્ડ પેરેન્ટ્સ આઈ હોપ કે ખ્યાલ આવી ગયો હશે શું યાદ રાખવાનું જ્યારે ઇન્ટરગેટિવ હોય તો શું કરવાનું નેગેટિવ હોય તો શું કરવાનું એફર્મેટિવ શું કરવાનું ઇન શોર્ટ ખાલી એટલું જ યાદ રાખવાનું જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એફર્મેટિવ સેન્ટેન્સ હોય તો ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ મૂકવાનું નેગેટિવ સેન્ટેન્સ હોય તો ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનો મૂળ રૂપ અને ઇન્ટરગેટિવ સેન્ટેન્સ હોય તો ડીડ આગળ પછી સબ્જેક્ટ પછી વર્ક અને અધરવર્ડ્સની સાથે ક્વેશ્ચન માર્ક મૂકવાનું

ટુડે હવે સિમ્પલ પ્રેઝન્ટેન્સની સાદા વાક્યની રચના તમને યાદ છે મૂળ રૂપ અથવા તો એસ કે ઈ એસ હવે વી છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે એટલે શું થઈ જશે વી ગો ટુ ધ માર્કેટ ટુ ડે હવે ગો નો સેકન્ડ ફોર્મ શું થાય છે વેન્ટ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આ વાક્યનો ફેરવો તો વી વેન્ટ ટુ ધ માર્કેટ યસટ ટેન્સમાં ફેરવી દીધું આપણે એટલે ગો નો સેકન્ડ ફોર્મ વેન્ટ બી મળી ગયું આપણને સેકન્ડ સેન્ટેન્સ જોઈએ દે ડુ નોટ પ્લે ફૂટબોલ એવરી ડે હવે નેગેટિવ સેન્ટેન્સ છે કેમ કે નોટ આપેલું છે અને સિમ્પલ પ્રેઝન્ટેન્સના વાક્યને નેગેટિવ બનાવવું હોય તો શું લગાવવામાં આવે છે ડુ અથવા તો ડઝ એટલે દે સાથે ડુ અને હી શીટ અને એક વચન હોય તો ડઝ વપરાય છે એ યાદ છે આપણને હવે તો

અને પ્રેઝન્ટ ટેન્સ હોય તો ડઝ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હી ડઝ નોટ વિઝિટ સાપુતારા ટુડે હી છે એટલે નેગેટિવ સેન્ટેન્સમાં ડઝ આવશે પ્રેઝન્ટ ટેન્સમાં એટલે હી ડઝ નોટ વિઝિટ સાપુતારા ટુડે હવે એને પાસ્ટ ટેન્સમાં ફેરવો

Get up અર્લી ઇન ધ મોર્નિંગ એને તમે ગેટનો સેકન્ડ ફોર્મ શું થાય છે ગોટ એટલે આપણે સેકન્ડ ફોર્મ કરવું હોય પાસ્ટ માં બદલશો તો આઈ up લેટ ઇન ધ મોર્નિંગ એટલે તમે આવી રીતે વાક્યોને ચેન્જ કરી શકો છો તમને એક્ઝામમાં સિમ્પલ ને ચેન્જ કરવાનું પૂછાય છે કે ભાઈ પાસ્ટ માં કન્વર્ટ કરો તો આવી રીતે તમે ચેન્જ કરી શકો છો યાદ શું રાખવાનું છે કે સિમ્પલ ટેન્સની એફર્મેટિવ સેન્ટેન્સ હોય તો ક્રિયાપદનો મૂળ રૂપ અથવા તો ક્રિયાપદ સાથે એસ કે ઈ એસ અને જ્યારે એને પાસ ટેન્સમાં એટલે કે સિમ્પલ પાસ ટેન્સમાં બદલવાનું હોય તો ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ એવી જ રીતે જ્યારે સિમ્પલ ટેન્સનો નેગેટિવ ફોર્મ હોય તો સબ્જેક્ટ સાથે ડુ અથવા તો ડસ અને નોટ અને ક્રિયાપદનો મૂળ રૂપ અને જ્યારે તમે એને સિમ્પલ પાસ ટેન્સમાં બદલશો તો ડીટ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનો રૂપ અને જ્યારે તમે સિમ્પલ પ્રેઝન્ટેન્સના વાક્યને પ્રશ્નાર્થમાં ઇન્ટોરોગેટિવમાં બદલશો તો ડુ ડસ પ્લસ સબજેક્ટ પ્લસ વર્ગ અને અધર વર્ડ્સની સાથે ક્વેશ્ચન માર્ક અને જ્યારે તમે એ જ વાક્યને સિમ્પલ પાંચ ટેન્સમાં બદલશો ત્યારે ડીટ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્ગ પ્લસ ક્રિયા અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક વપરાય છે ઇન શોર્ટ ખાલી એટલું જ યાદ રાખવાનું કે સિમ્પલ રચનામાં પ્રેઝન્ટમાં એફર્મેટિવપદનો મૂળ રૂપ અથવા તો એસ કે ઇએસ આવે છે અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ અને જ્યારે સિમ્પલ પ્રેઝન્ટેન્સનો નેગેટિવ હશે તો ડુ ડસ પ્લસ નોટ પ્લસ વિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડેટ પ્લસ નોટ પ્લસ વર્ક હશે

એ મને એમ લાગે છે કે વિડીયો તમે બધા સ્ટુડન્ટ્સ નથી જોતા સો પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે આ તમને તમારી હાજરીમાં અને તમારા માર્ક્સમાં બી મદદ કરશે તો બધું હોમવર્ક કરી રાખજો અને બીજું કે તમારી ટ્વેન્ટી ફાઈવ માર્ક્સની એક્ઝામ થવાની છે તો એ એક્ઝામ તમે આ બધું તૈયાર નહીં કરો તો કેવી રીતે આપશો સો પ્લીઝ ડૂ યોર હોમવર્ક એન્ડ ટ્રાય ટુ સબમિટ ગૂગલ ફોર્મ